દર્શક મિત્રો, હું પ્રજ્ઞા જય સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 10.4% ઘટાડો. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકો. હાઈકોર્ટમાં 26 સપ્ટેમ્બરે ઈ લોક અદાલતનું આયોજન. ગુજરાતમાં વધુ 1344 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના નવા 153 કેસ સામે આવ્યા. ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા 28 સપ્ટેમ્બરથી શરૂ. અમદાવાદમાં 0.5 ઇંચ અને નરોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.83 કરોડને પાર. દેશમાં 24 કલાકમાં કોરોનાના 96,551 કેસ નોંધાયા. ગુજરાતમાં આજથી વરસાદની શક્યતા. કેલિફોર્નિયા દાવાનળે વધુ 10નો ભોગ લીધો. ઓક્સિજનની અછતને લીધે મધ્યપ્રદેશમાં 4 કોરોના દર્દીના મોત. સિંહોના મૃત્યુ અંગેની અરજી હાઈકોર્ટમાંથી પાછી ખેંચાઈ. પીએસઆઈ શ્વેતા જાડેજાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી. નવરાત્રિની મંજૂરી ન આપવા ડોક્ટર એસોસિએશનની સરકારને અપીલ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો.